લો હવે તો ભાજપના નેતાઓ ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં જ એસીપી ઓફિસમાં જ કેક કાપે છે અને ડીસીપી સહિતના અધિકારીઓ તેમાં હાજર પણ રહે છે. આવી જ ઘટના બની છે અમદાવાદમાં કે એક પોલીસ અધિકારીના ચેમ્બરમાં ભાજપના જ એક નેતાનું બર્થડેનું સેલિબ્રેશન કરવામાં આવે છે અને તેનો વિડીયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એટલું જ નહીં, અહીંયા ખુદ આઈપીએસ અધિકારીઓ સાથે અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ ત્યાં હાજર રહે છે અને તાળીઓ પાડીને બર્થડેનું સેલિબ્રેશન પણ કરે છે અને બર્થડેનું ગીત પણ ગાય છે. ત્યારે આ જ વિડીયોને લઈને પોલીસ બેડામાં પણ ઘણી ટીકાઓ થવા લાગી છે. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમદાવાદના એક પોલીસ સ્ટેશનનો વિડીયો છે કે જે વાયરલ થયો છે, જેની અંદર ભાજપના જ એક નેતા અને એક લોકગાયક કલાકાર જેનું બર્થડેનું સેલિબ્રેશન કરવામાં આવતું હોય છે અને તેમાં આઈપીએસ અધિકારીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ આ બર્થડે સેલિબ્રેશનમાં હાજર રહે છે. બર્થડે સેલિબ્રેશનમાં ભલે હાજર રહે, પરંતુ આ સેલિબ્રેશન, આ કેક કટિંગ ક્યાંય પાર્ટી પ્લોટમાં કે કોઈ હોટલની અંદર કરવામાં નહોતું આવ્યું, પરંતુ આ સેલિબ્રેશન પોલીસ સ્ટેશનની અંદર ખુદ એસીપીની ચેમ્બરમાં કરવામાં આવ્યું હતું. અને આ વાત છે અમદાવાદના દરિયાપુર પોલીસ સ્ટેશનમાં આવેલા એફ ડિવિઝન એસીપીની ઓફિસની, કે જ્યાં ભાજપના જ એક નેતાનું બર્થડેની કેક કાપવામાં આવી, જેની અંદર આઈપીએસ અધિકારી ઝોન 4ના ડીસીપી કાનન દેસાઈ સહિત ત્યાંના જે એસીપી છે તે એસીપી, દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો જે સ્ટાફ છે તે ત્યાં હાજર રહ્યો હતો અને ત્યાં હાજર રહીને કેક પણ કાપવામાં આવી હતી. એટલું જ નહીં, કેક કાપતાની સાથે ત્યાં આગળ પોલીસ દ્વારા આ ભાજપના નેતાની તાળીઓ વગાડીને બર્થડેનું તેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું અને સાથે સાથે હેપી બર્થડે ટુ યુનું ગીત પણ પોલીસ અધિકારીઓ અને આઈપીએસ અધિકારી દ્વારા ગાવામાં આવ્યું હતું. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે પોલીસ સ્ટેશનની અંદર હવે ભાજપના નેતાઓ જે બેખોફ બનીને જે બર્થડેનું સેલિબ્રેશન જે કરી રહ્યા છે અને આ સેલિબ્રેશનને લઈને જે વિડીયો બનાવવામાં આવે છે તે વિડીયો પણ ખુદ ભાજપના નેતા જ ફેસબુકમાં તેમના પેજ ઉપર મૂકી અને વાયરલ પણ કરે છે. એટલે કે ક્યાં કહેવાય કે જે પોલીસ કે જે એક ડિસિપ્લિન ફોર્સમાં આવતી હોય છે અને લોકોને જે કાયદાનું ભાન કરાવતી હોય છે, હવે તે જ પોલીસ ક્યાંક આ કાયદાનું ભાન ભૂલી હોય તેવું લાગી રહ્યું છે અને તેમની જ ચેમ્બરની અંદર ભાજપના નેતાની બર્થડે સેલિબ્રેશન છે તે પણ કરવામાં આવે છે અને ઉચ્ચ અધિકારી એટલે કે આઈપીએસ અધિકારીઓ આમાં હાજર બી રહે છે અને જોડે રહીને કેક કટિંગ પણ કરાવી રહ્યા છે. કેમ કે આ વખતે હવે પોલીસને ક્યાંય કોઈ ડર નથી રહ્યો, કારણ કે જે પ્રમાણે જે ભાજપના નેતાઓની હવે કેક પોલીસ સ્ટેશનની અંદર કાપવામાં આવી રહી છે, ત્યારે તેને જ લઈને કહેવામાં આવી રહ્યું છે કે હવે આ ભાજપના નેતાઓ બેખોફ બની ગયા છે અને એમની જે દાદાગીરી છે, તેમની જે સત્તાનો દુરુપયોગ છે એ હદ સુધી કરવામાં આવે છે કે હવે પોલીસની ચેમ્બરમાં તે લોકો ઘૂસીને ત્યાં આગળ કેક છે તે પણ કાપે છે અને પોલીસને પણ ત્યાં હાજર રાખવામાં આવતા હોય છે. આના પહેલાં અનેકવાર એવું સામે આવેલું છે કે પોલીસ બેડામાં પોલીસ રીલ્સ બનાવતી હોય છે, તે રીલ્સ તે સોશિયલ મીડિયા ઉપર મૂકતી હોય છે અને એવા પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ ઇન્સ્પેક્ટર અનેક અત્યાર સુધીમાં સામે આવ્યા છે કે જેમને પોલીસ વર્દીની અંદર રીલ્સ બનાવી હોય, વિડીયો બનાવ્યા હોય અને તે સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યા હોય અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમની સામે કડક કાર્યવાહી છે તે પણ કરવામાં આવી હોય, ત્યારે હવે જ્યારે આ જે આ વિડીયો જે વાયરલ થયો છે કે જેની અંદર ડીસીપી કાનન દેસાઈ સહિતના જે અધિકારીઓ છે કે જે બર્થડેની કેક કાપતા અંદર જોવા મળે છે, સાથે સાથે ખુદ પોલીસના અધિકારીના ચેમ્બરની અંદર આ બર્થડે કેક કાપવામાં આવતી હોય છે, ત્યારે આ બાબતને લઈને હવે ઉચ્ચ અધિકારીઓ કેવા પ્રકારના પગલાં ભરશે, આ આઈપીએસ અધિકારી સામે અને જે અન્ય જે અધિકારીઓ છે તેમની સામે કોઈ પગલાં ભરવામાં આવશે કે કેમ. કારણ કે અનેકવાર આવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં પોલીસની વર્દીમાં પોલીસ જો કોઈ વિડીયો મૂકી અને જો એ વિડીયો વાયરલ થતો હોય છે તો ત્યારે ગૃહ વિભાગ દ્વારા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જે આની સામે કડક કાર્યવાહી છે તે કરવામાં આવતી હોય છે. આના પહેલાં પોલીસ કોન્સ્ટેબલો એટલે કે નીલમ કરીને એક પોલીસ કોન્સ્ટેબલ હતી કે જેને આ રીતે સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવે અને તે રીલ્સ સોશિયલ મીડિયામાં મૂકતા વાયરલ થઈ હતી અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી અને તેને સસ્પેન્ડ છે તે પણ કરવામાં આવી હતી. અને આવી એકમાત્ર નીલમની વાત નથી, આવા અનેક પોલીસ કર્મચારીઓ છે કે જે આ રીતે પોલીસ વર્દીમાં રીલ્સ બનાવતા હતા, પોલીસ સ્ટેશનની અંદર રીલ્સ બનાવતા હોય અને તેમને સામે કાર્યવાહી તે કરવામાં આવે.
ખુદ પોલીસ ઇન્સ્પેક્ટરની પણ આવો વિડીયો છે જે વાયરલ થયેલો હતો, કે જેમને પોલીસ વર્દીમાં અને પોલીસ સ્ટેશનની અંદર વર્દી પહેરીને આવા વિડીયો બનાવ્યા હોય અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હોય. ત્યારે આ વખતે ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના જે કર્મચારીઓ આ વિડીયોની અંદર જોવા મળે છે, ભાજપના નેતાની કેક કાપે છે અને એ પોલીસ સ્ટેશનની અંદર આ કેક કાપવામાં આવે છે. દરિયાપુર પોલીસ સ્ટેશનમાં આવેલું એફ ડિવિઝન એટલે કે જે એસીપીની ઓફિસ છે, જે તેની ચેમ્બર છે, તે ચેમ્બરમાં તેના ટેબલ ઉપર રહીને આ કેક છે જે કાપવામાં આવી રહી છે. ત્યારે હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ લોકોની સામે કેવી કાર્યવાહી કરશે, કે પછી માત્ર આ લોકોને એક તપાસનું બહાનું કરીને એવું કહેવામાં આવશે કે આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે, તપાસ ચાલી રહી છે, અને ઠપકો આપીને આ અધિકારીઓને છોડી મૂકવામાં આવશે, કે પછી તેમની સામે કોઈ કડક કાર્યવાહી છે તે કરવામાં આવશે, કે તેમને સસ્પેન્ડ કરવામાં આવશે. ત્યાં સુધીની જો કાર્યવાહી કરવામાં આવે તો કહેવાય કે ખરેખર હવે પોલીસ જે પ્રમાણે આ વિડીયો વાયરલ થાય છે અને જે તેમની સત્તાનો દુરુપયોગ કરે છે, તેમની સામે હવે ગૃહ વિભાગ દ્વારા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કડક અને લાલ આંખ છે તે કરવામાં આવી રહી છે. પરંતુ ચોક્કસથી અહીંયા એવું નથી લાગતું કે આવી કોઈ કાર્યવાહી કરવામાં આવે. માત્ર તપાસ કરવામાં આવશે અને તપાસના નામે આખું જે કેસ છે તેને પીલું વાળીને મૂકી દેવામાં આવશે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ આઈપીએસ અધિકારી કાનન દેસાઈ સહિત જે એસીપી અને ડીસીપી સહિતના જે અધિકારીઓ છે તે લોકો સામે કોઈ